गेड़ी गामे 6 शख्सों ने लेवायेल अग्नि परीक्षा थी श्रद्धाळुओं में रोष। अंधश्रद्धा निर्मूलननी मोटी मोटी बातों वच्चे छेवाड़ाना रापर तालुका में आवेल भक्तावांडना 6 लोगों ने उकड़ता तेल में हाथ बोड़ावीने गेड़ी गामना सासरियाओए पोतानी पुत्रवधुना पियर पक्षना 6 लोगोना उकड़ता हाथ में तेल बोड़ावीने 6 लोगोनी अग्नि परीक्षा करी हती, जेमा आ लोगोना हाथ बड़ीने काड़ा पड़ी गया हता। छोकरी बगाड़ी दीधानो वेम राखीने भक्तावांडना पियरियाओने माताजीना मंदिरे उकड़ता तेलनो तवो करीने बळजबरीथी 6 शख्सोना हाथ गरम तेलमां नखाव्यानी विगतो बहार आवता માતાજીના નામે થતા અત્યાચારોથી લોકોમાં રોષ ફેલાયો હતો। ઉકળતા તેલમાં હાથ બળતા 6 લોકોને રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટર આર એસ શુક્લાએ સારવાર કરવા સાથે પોલીસને જાણ કરતા પોલીસે પ્રથમ જાણવા જોગ નોંધ દાખલ કરવા સાથે બાદમાં વિધિવત ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે। હાઈટેક ટેકનોલોજીના યુગમાં પણ પાષાણ યુગની યાદ અપાવનાર આ બનાવ બાબતે મોમાઈ માતાજી મંદિર નીલપરના મહંત શ્યામભારથી બાપુએ વખોડી કાઢવા સાથે ધર્મના નામે ચલાવતા આવા ધતિંગ બંધ કરાવી આવા તત્વોને ખુલ્લા પાડવાની વાત કરી હતી, તો કથાકાર ગૌતમભાઈ શાસ્ત્રીજીએ આ બનાવને ધર્મને લઈને ફેલાયેલી દંતકથાઓના મૂળમાં ગયા વગર નિરક્ષર અને હવે તો સાક્ષરો પણ આવી શ્રદ્ધામાં આવી જતા હોવાની વાત કરીને ધર્મ બાબતે લોકોમાં સાચી સમજ ફેલાય એ બાબતને પ્રાધાન્ય અપાય આ વાત જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ। જો ગત મંગળવારે જે બનાવ બન્યો છે એ બનાવ તો મોટા મોટી અંધશ્રદ્ધા છે। અગ્નિ પરીક્ષા દેવાનું નથી હોતા, પોતે દે પણ લેવાનું નથી, લેવાનું નથી હોતા। અને આ જે છે અમે એમ નથી કહેતા કે માતાજીમાં શ્રદ્ધા ન હોવી જોઈએ, વિશેષ શ્રદ્ધા હોવી જોઈએ, કેમ કે દેવી દેવતાઓ ઉપર અગર જો આપણે શ્રદ્ધા નહીં રાખશું તો કોણ રાખશે? તો શ્રદ્ધા જરૂરી છે, લેકિન આ જે છે તવા ઉપર હાથ રાખો કે કસમ ખાઓ કે તમારા આગ ઉપર હાલો કે આ સબ જે છે ને એ અંધશ્રદ્ધા છે। કેમ કે શરીર છે, શરીરનું જે માંસ હોય એનું કામ છે ભસ્મ હોવાનું, એ અગ્નિ ઉપર આવે અને અગ્નિનું કામ છે ભસ્મ કરવાનું, અને અગ્નિ ઉપર જે વસ્તુ આવે એ ભસ્મ થાય થાય ન થાય તો આ તો ઠીક છે કે હલકા તાપ હતા તો ખાલી એક હાથનું ચામડી ભર્યા છે, નહીં તો વિશેષ આગ હોય તો આખો હાડકાય ભરી જાય, એમાં માતાજી ના આવે। દાખલા તરીકે જેમ આપણે સ્ટેજ ઉપર કાર્યક્રમ હોય એમાં ભૂલ કરે ત્યારે જે ડાયરેક્ટર હોય એ નથી કહેતા કે તમે આ ભૂલ કર્યા, જ્યારે એ અંદર આવે ને સ્ટેજથી ત્યારે કહે કે આ કેમ ખોટો કર્યો। એવી રીતે પરમાત્મા એમ નથી કહેતા કે તમે આમ કરો, લેકિન આ સંસારમાં આવીને જે ભૂલો કરે છે એને અત્યારે નહીં એ સજા પછી મળે કે આ તમે ભૂલો કર્યા છે। એટલે આવી અંધશ્રદ્ધામાં અમે હું શ્યામ ભારતી અને માન્યો ચેનલમાંથી મારફતે એટલે હું કહેવા માગું છું કે આવી કોઈ પણ વસ્તુ અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ। તમે આજ વૈજ્ઞાનિક યુગ છે, પહેલાં પણ વૈજ્ઞાનિક યુગ હતા, પહેલાં ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકને એક શ્રદ્ધાથી જોડ્યા હતા, વૈજ્ઞાનિકોને શ્રદ્ધાથી જોડી દીધું હતું, અને આજની તારીખમાં એ ફરી વૈજ્ઞાનિક યુગ આવી ગયો છે, અને એ વૈજ્ઞાનિકને વૈજ્ઞાનિકના આધારે શાસ્ત્રોના આધારે વિજ્ઞાનના આધારે તમે હાલો, આ સૌ અંધશ્રદ્ધાથી દૂર રહો, એ જ અમારે સર્વેથી પ્રાર્થના છે, સેવકોથી, સમાજથી અને હરેક ધર્મપ્રેમી જનતાને હરેક વ્યક્તિથી અમારી પ્રાર્થના છે। ઓમ નમો નમઃ। હું ગૌતમભાઈ ભીખુભાઈ જોશી, કથાકાર। છેલ્લા આગત મંગળવારના જે સમાચાર સાંભળ્યા આપણા વાગડ વિસ્તારના ગીરી ગામના, એ સાંભળીને ખૂબ દુઃખ થયું। શાસ્ત્રમાં માં ભગવતીને શ્રદ્ધા સ્વરૂપે માનવામાં આવ્યા છે, ત્યાં શ્રદ્ધારૂપેણ સંસ્થિતા એવું કહેવામાં આવ્યું છે, ત્યાં અંધશ્રદ્ધારૂપેણ સંસ્થિતા એવું કહેવામાં નથી આવ્યું। આપણા વિસ્તારની અંદર
આ અનેક લોકો જે અંધશ્રદ્ધાના શિકાર થાય છે, આવી રીતના અનેક પ્રકારના આપણે ઘણી બધી વાતો આપણે સાંભળી છે. આ તવામાં હાથ નાખવા, નારિયેલમાં એ દર્શન કરવા, કોઈ લીંબુમાં કોઈ જોવામાં આવે તો આવા અંધશ્રદ્ધાનો શિકાર ન બને. આ સનાતન ધર્મપ્રેમી જનતાને હું વિનંતી કરું છું કે વિજ્ઞાન અને ધર્મ એ એક સિક્કાની બે બાજુ છે. વિજ્ઞાનતાની દ્રષ્ટિએ એ ધર્મને તમે માનો, અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ નહીં. અને અંધશ્રદ્ધા આજે ઘટના ઘટી છે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. મા આશાપુરા ન્યૂઝના મારફતે આ વિનંતી કરું ઘનશ્યામભાઈ બારોટને કે આ ન્યૂઝને વધારેમાં વધારે એ બધા સુધી પહોંચે અને અંધશ્રદ્ધામાંથી આ સમાજ મુક્ત બને અને શ્રદ્ધાવાન બને, એ જ અભ્યર્થના સહ જય માતાજી.